ભારતીય ટાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સામે વિરોધ, નેત્રંગ મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર નેત્રંગ મામલતદારને પાઠવી આદિવાસી સમાજને તેમાંથી બાકાત રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારતના કાયદા પંચ દ્વારા દેશમાં સમાન નાગરિક સહિતના સંબંધો પબ્લિક નોટિસ જાહેર કરી સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવાના સમર્થનમાં અને વિરોધમાં તારીખ 14 જુલાઈ 2023 સુધીમાં અભિપ્રાય રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. યુસીસી સમગ્ર દેશ માટે એક કાયદો પ્રદાન કરો જે તમામ ધાર્મિક સમુદાયને અસર કરશે. ભારતીય બંધારણના ભાગ 4ના અનુચ્છેદ 44 અંતર્ગત રાજ્યને તે લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત દેશમાં વિવિધતામાં એકતા એ વિશેષતામાંથી એક છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. અહીં અલગ અલગ સમુદાયો જેમ કે ઈસાઈ, યહૂદી, મુસ્લિમ, હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ અને આદિવાસીઓ વગેરે વસે છે અને તેમના અલગ અલગ વ્યક્તિગત કાયદાઓ છે. દેશના 705 આદિવાસી સમુદાય એવા છે જે ભારત દેશમાં અનુસૂચિત જનજાતિના રૂપમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આદિવાસી સમુદાય લગ્ન, તલાક, ઉત્તરાધિકાર, વારસાઈ, દત્તકની બાબતમાં રૂઢિગત વિધિથી સંચારિત થાય છે. આદિવાસી સમાજ જન્મથી મૃત્યુ સુધીના રીતરિવાજ હિન્દુ અને ભારત દેશની અન્ય જાતિઓ અને સમુદાયો કરતાં અલગ છે. હિન્દુ કાયદાઓ પણ આદિવાસીઓ પર લાગુ નથી થતા કારણ કે એમના રૂઢિગત કાયદાઓ છે જે બંધારણ અંતર્ગત સંરક્ષિત છે. સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી વિશિષ્ટ ઓળખ પ્રભાવિત થશે જેના કારણે આદિવાસી વસ્તી પર નિમ્ન વિકિત અસરો થશે. દેશના દરેક રાજ્યમાં આદિવાસીઓની જમીન સંબંધી કાયદાઓ બન્યા છે જેમ કે વિલિકન્સન રૂલ 1837, પેશા કાયદો 1997, 5મી અનુસૂચિ, 6ઠી અનુસૂચિ, 73 હક. આદિવાસીઓને જળ, જંગલ અને જમીન સુરક્ષિત રાખવા માટે CNT અને SPT એક્ટ હેઠળ વિશેષ અધિકાર વગેરે સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી સમાપ્ત થઈ જશે. સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી આદિવાસીઓને બંધારણમાં જે સંરક્ષણ આપવામાં આવ્યું છે તે સમાપ્ત થઈ જશે. આથી આદિવાસીઓને આપવામાં આવેલ બંધારણીય અધિકારો અને આદિવાસીઓ માટે બનાવવામાં આવેલ કાયદાઓને સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી સીધી અસર થશે. તેથી માંગણી છે કે આ સમાન નાગરિક સંહિતાનો કાયદો આદિવાસીઓ પર લાગુ કરવામાં નહીં આવે અને આદિવાસીઓના બંધારણીય હક અધિકારીઓનું, આદિવાસીઓની રૂઢિગત પરંપરાઓનું અને આદિવાસીઓની જળ, જંગલ અને જમીનનું સંરક્ષણ કરવામાં આવે એવી માંગ કરી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતિ ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753.